हेलो फ्रेंड, परितावेगर किचन में आपनु स्वागत छे। तो आज आपणे भरेला गुंदानुं शाक करवानुं छे। तो एना माटे मैं अहींया चणाना लोटमां तेलनुं मोण आपी अने चणानो रोस्ट शेकी लेवानो छे आपणे। अने सरस रीते हलावशुं एटले शेकाई जशे। दाजीत 5 मिनिट जेटलो समय लागे छे एमां। तो शेकाई गयो छे। तो पछी हवे आपणे तेमां 1/2 टेबलस्पून मीठू एड करीशुं, 1/2 टेबलस्पून हळदर, 1/2 टेबलस्पून लाल मरचू पाउडर, 1/2 टेबलस्पून धाणा जीरा पाउडर अने 1/2 टेबलस्पून गरम मसाला पाउडर अने 1 टेबलस्पून गोळ एड करवानो छे आपणे। अने 2 टेबलस्पून ओइल एड करवानुं छे। अने त्यार पछी आपणे एमने सरस रीते मिक्स करी देशुं। तो हवे आ गुंदा लीधा छे मैं, जे आपणे एमां बी आवे छे ए निकाळी लेशुं एमांथी। आवी रीते बी निकाळवाना छे, જે અંદર બી આવે છે તે આપણે નીકાળી લેશું। તો મેં આ બધા ગુંદાના બી નીકાળી લીધા છે। તો હવે આપણે એમાં જે મસાલો બનાવ્યો છે ચણાના લોટનો એ ભરી દેશું। આવી રીતે મસાલો ધીમે ધીમે ભરી લેવાનો છે બધા જ ગુંદામાં। એકદમ સરસ રીતે ભરવાનો છે અને ફૂલ ભરવાનો છે। તો મેં આ ભરી લીધા છે બધા જ ગુંદામાં મસાલો। તો આગળની પ્રોસેસ કરીશું આપ। તો એક તપેલી ગેસ ઉપર મૂકી અને એમાં આપણે પાણી નાખવાનું છે અને જે ગરમ થવા દેવાનું છે। એકદમ સરસ એકદમ ઉકળે ત્યાં સુધી રાખવાનું છે। અને એમના ઉપર આપણે આ રીતે ડીશ ઢાંકવાની છે। અમને ડીશ ઉપર આપણે જે ભરેલા ગુંદા છે એ રાખી દેશું। આવી રીતે રાખી દેશું એટલે એમની જે વરાળ છે એ ગુંદામાં જશે। 15 મિનિટ સુધી બફાવા દેવાના છે। તો ગુંદા હવે બફાઈ ગયા છે, તો આગળની પ્રોસેસ કરીશું। તો એક તવામાં તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ ગરમ થઈ જાય આપણે એટલે એમાં જીરું એડ કરી દેવાનું છે। અને જીરું થોડું સતળાય છે એટલે આપણે એમાં તલ એડ કરવાના છે। અને તલ એકદમ ફૂટી જાય સરસ રીતે, થોડા બ્રાઉન થઈ જશે ત્યાર પછી આપણે જે ગુંદા છે બાફેલા એ એમાં એડ કરી દેવાના છે અને હલાવવાના છે સરસ રીતે। આવી રીતે હલાવીશું અને ત્યાર પછી આપણે તેમાં ઉપર પણ લાલ મરચું પાવડર એડ કરીશું, ધાણા જીરા પાવડર, હળદર, જેથી ગુંદા એકદમ વ્હાઇટ ના લાગે અને જે મસાલો વધ્યો હોય એ પણ આમાં એડ કરી દેવાનો છે ચણાનો। તો આપણા ગુંદા રેડી છે, તો ખૂબ જ સરસ બને છે। તો જરૂરથી ટ્રાય કરજો અને તો મારો વિડીયો શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારી નવી રેસીપી મળતી રહે, નવા વિડીયાની નોટિફિકેશન મળતી રહે।